મિત્રો, આજે આપણે આપણી જે સ્માર્ટ લેક્ચર સિરીઝ છે એમાં ઇરિગેશન અને હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, ઇરિગેશન એન્ડ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર આ વિષયને લગતા બહુ જ મહત્વના મુદ્દાને કવર કરવાના છીએ. અગેન હું જેમ કહું છું તેમ કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને ઇન્ટરવ્યુઝ લાઈક જીપીએસસી, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1, ક્લાસ 2, યુપીએસસી, ગેટની એક્ઝામ, આ બધાની અંદર આ વિષયમાં વેન્ચુરી ફ્લુમ એના વિશે હંમેશા પૂછવામાં આવતું હોય છે, અને આઈધર ઇન રિટન ટેસ્ટ ઓર ઇન ઇન્ટરવ્યુ. તો આજે આપણે આ વેન્ચુરી ફ્લુમ અને વેન્ચુરી મીટર, એ બેની વચ્ચે શું ડિફરન્સ છે અને આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ શેના માટે વપરાય છે એના વિશે આપણે જાણકારી મેળવવાના છે. તો સ્માર્ટ સિરીઝ ઓફ લેક્ચર, સ્માર્ટ મેઝરમેન્ટ ઓફ ડિસ્ચાર્જ ઇન કેનાલ થ્રુ વેન્ચુરી ફ્લુમ્સ. અહીંયા શબ્દ મેં જે વાપર્યો છે એ છે કેનાલ્સ, એટલે કેનાલ્સ દેટ ઇન્ડિકેટ ઓપન ચેનલ ફ્લો, આઈધર પાઇપ ફ્લો અથવા તો ઓપન ચેનલ ફ્લો. ઓપન ચેનલ ફ્લો ની અંદર ફ્લો રેટ અથવા તો ડિસ્ચાર્જ માપવા માટે આપણે વેન્ચુરી ફ્લુમ નો ઉપયોગ કરીએ છીએ. હવે સૌથી પહેલા જયારે વેન્ચુરી ફ્લુમ વિશે આપણે સમજીએ એના પહેલા એને છે ને ફિઝિકલી એમ જોઈએ ને તો આપણને વધારે સમજ પડે, એન્ડ ફોર ધેટ રીઝન આપણે અહીંયા વેન્ચુરી ફ્લુમ ની ત્રણ ફિગરો દોરી છે. તો યુ કેન સી ઇન ધીસ ફિગર, યુ કેન એબલ ટુ વિઝ્યુઅલાઇઝ, ધીસ ઇઝ વોટ વેન્ચુરી ફ્લુમ. તમને અહીંયા દેખાશે આખી આ એક સ્ટ્રક્ચર છે. ધીસ ઇઝ વન મોર વેન્ચુરી ફ્લુમ, આ ફૂલ્લી સબમર્જ વેન્ચુરી ફ્લુમ કહેવાય છે, ફૂલ્લી સબમર્જ વેન્ચુરી ફ્લુમ. અહીંયા તમે નાનું નાનું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ શકો છો કે જેના થકી આપણે ડેપ્થ મેઝરમેન્ટ કરતા હોઈએ છે. ધીસ ઇઝ વન પિક્ટોરિયલ વ્યૂ, પર્સપેક્ટિવ વ્યૂ. અને ઘણી વખત ડેપ્થ મેઝરમેન્ટ કરવા માટે આપણે ગેજના બદલે અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર અને એનો પણ ઉપયોગ કરીએ છીએ, જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ ને રિફ્લેક્શન અને ટાઈમ મેઝરમેન્ટ ની સાથે વી કેન એબલ ટુ સી ધ સરફેસ એલિવેશન અને એકોર્ડિંગલી વી કેન ડિટરમાઇન ધ ડેપ્થ ઓફ ફ્લો ઇન ટુ કેનાલ ઓર ઇન ટુ ધીસ વેન્ચુરી ફ્લો. તો આપણે આ વસ્તુ જે અહીંયા જોઈ ફિગરો એનાથી હવે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે ક્રોસ સેક્શન ને એ બધું જોઈશું, દેટ વિલ વેરી ઇઝીલી અન્ડરસ્ટુડ. હવે અહીંયા ક્રોસ સેક્શન આપણે બતાવ્યું છે વેન્ચુરી ફ્લુમ નું, એટલે વેન્ચુરી ફ્લુમ નું કન્સ્ટ્રક્શન અને એનું ક્રોસ સેક્શન એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ધીસ ઇઝ ટોપ વ્યૂ, આ પ્લાન છે. હવે પ્લાન ની આની અંદર ત્રણ બેઝિક પાર્ટ હોય છે વેન્ચુરી ફ્લુમ માં. પહેલો જે પાર્ટ છે એને આપણે કહીએ છીએ કન્વર્જિંગ સેક્શન. બીજો અહીંયા વચ્ચે એક પાર્ટ તમને જોવા મળશે વિચ ઇઝ હેવિંગ એ કોન્સ્ટન્ટ ડાયામીટર, એને કહીએ છીએ આપણે થ્રોટ. અને ત્રીજો પાર્ટ જે આપણને મેઇન દેખાય છે દેટ ઇઝ ડાયવર્જિંગ, તો એને આપણે કહીએ છીએ ડાયવર્જિંગ સેક્શન. આ ત્રણ આના મુખ્ય અને મેજર પાર્ટ છે. અને ત્યારબાદ તમે અપસ્ટ્રીમ સાઇડમાં જોશો તો આ રીતે કર્વેચરથી વિંગ વોલ પ્રોવાઈડ કરેલી હોય છે. યુ કેન પ્રોવાઈડ ધ વિંગ વોલ એટ 45 ડિગ્રી ઓલસો, ઓકે, આને રેપિંગ કરેલું હોય છે સો દેટ ટ્રેપેઝોઇડલ સેક્શન કેનાલ નું હોય તો એ ટ્રેપેઝોઇડલ સેક્શન અહીંયા આપણા રેક્ટેન્ગ્યુલર સેક્શનમાં કન્વર્ટ થઈ જાય. સેમ વે ડાઉનસ્ટ્રીમ સાઇડમાં પણ યુ કેન પ્રોવાઈડ ધ વિંગ વોલ એટ એન એંગલ ઓફ 45 ડિગ્રી. ઓકે, હવે આપણે જો ક્રોસ સેક્શન ની વાત કરીએ તો ક્રોસ સેક્શનમાં અપસ્ટ્રીમ થી ફ્લો આવતો હોય છે. The flow is coming from upstream. Flow is passing through. So, આ જે એક છે નાનો વિયર ટાઈપનો, સ્મોલ હાઇટેડ વિયર આપણે આને ઘણી વખત કહીએ છીએ અથવા તો હમ્પ પણ કહીએ છીએ.
hub. That is what we can provide. This hub, if you provide, or small wear, small height wear, if you provide, you can get the crest, and you can able to obtain critical flow on this. Critical flow on this. And at that point, you can able to obtain a hydraulic jump, you know, through which all the energy that will get dissipated. એટલે આ છે આપણા વેન્ચુરી ફ્લોના મુખ્ય પાર્ટસ. ઓકે, હવે આ જે આપણે ક્રોસ સેક્શન જોયું, તો એની અંદર જે કન્વર્જન્ટ ક્રોસ સેક્શન છે, કન્વર્જિંગ સાઇડ છે, તો આ કન્વર્જિંગ સાઇડ ને આપણે નોર્મલી 3:1 નો સ્લોપ આપતા હોઈએ છીએ નોર્મલ કેસ. અને જે ડાયવર્જિંગ સેક્શન છે, એ ડાયવર્જિંગ સેક્શન ને આપણે 1:6 નો સ્લોપ આપીએ છીએ. હવે આ એક પર્ટિક્યુલર એની ટાઈપની વેન્ચુરી ફ્લુમ છે કે જેની અંદર થ્રોટ સેક્શન એબ્સન્ટ છે, ધેર ઇઝ નો થ્રોટ સેક્શન ઇન ધીસ. હવે આપણે થ્રોટ સેક્શન નથી એનો મીનિંગ એવો થયો કે જ્યારે જ્યારે આપણે થ્રોટ સેક્શન પ્રોવાઈડ કરીએ તો એ મિનિમમ ડાયામીટરનો પ્રોવાઈડ કરીએ છીએ, અને એ મિનિમમ ડાયામીટર જે છે, ધેટ મિનિમમ ડાયામીટર છે ને, ઇટ વેરીઝ ફ્રોમ 0.25 ટાઈમ્સ ઓફ ધીસ ડાયામીટર ટુ યુ કેન સે 0.5 ટાઈમ્સ ધ ડાયામીટર ઓફ ધ પાઇપ. સો વન્સ અગેન આપણે આના ત્રણ જે મુખ્ય પાર્ટ છે વેન્ચુરી ફ્લુમના, જે બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આપણે ઇન્ટરવ્યુમાં પણ બોલવું પડતું હોય છે. એટલે કન્વર્જિંગ સેક્શન, ધેટ ઇઝ વન પાર્ટ, જ્યાં કોન્ટ્રાક્શન ઓફ ફ્લો થઈ જાય છે. એટલે ઓલરેડી આ જે ડાયામીટર છે, એ ડાયામીટરથી વી આર ટ્રાઇંગ ટુ કોન્ટ્રાક્ટ ધ ફ્લો ઇન અ સ્મૂથ મેનર, એન્ડ ટ્રાઇંગ ટુ કન્વર્ટ પ્રેશરાઇઝ્ડ એનર્જી ઇન્ટુ કાઇનેટિક એનર્જી ઓફ ધ ફ્લો. ત્યારબાદ છે આપણો કોન્સ્ટન્ટ વિડ્થ સેક્શન. કોન્સ્ટન્ટ વિડ્થ સેક્શન જે 0.25 થી 0.5 ટાઈમ્સ ડાયામીટર જેટલો હોય છે, એની જે લેન્થ છે, એ લેન્થ ધેટ ઇઝ ઇક્વલ ટુ ધ ડાયામીટર વોટ યુ પ્રોવાઈડ, ધીસ ઇઝ ધ જનરલ રૂલ. અને ડાયવર્જિંગ સેક્શન જે છે, એ આપણે 1:6 નો જે સ્લોપ લીધો, સો ધેટ ડાયવર્જિંગ સેક્શન વી કીપ લાર્જ, સો ધેટ ધ અગેન પ્રેશર એનર્જી વિચ હેઝ બીન કન્વર્ટેડ ઇન ટુ કાઇનેટિક એનર્જી ધેટ હેઝ બીન રીગેન્ડ વિથ મિનિમમ લોસ. એટલે મિનિમમ લોસ થી આપણને પ્રેશર એનર્જી પાછી મળી જાય, એના માટે આપણે ડાયવર્જિંગ સેક્શન ને કન્વર્જિંગ સેક્શન કરતા મોટો રાખીએ છીએ. સો ધીસ ઇઝ વોટ યુ કેન સી, 1:3 નો સ્લોપ છે કન્વર્જિંગ સેક્શન નો, ડાયવર્જિંગ સેક્શન નો જે સ્લોપ છે એ 1:6 નો છે. ઓકે, હવે વેન્ચુરી ફ્લુમ શેના માટે વપરાય છે? તો વી કેન ઓલવેઝ સે કે વેન્ચુરી ફ્લુમ જે છે એ હેવી ડિસ્ચાર્જ, હેવી થી મીડિયમ ડિસ્ચાર્જ, એટલે બહુ જ ઓછા ડિસ્ચાર્જ માટે વેન્ચુરી ફ્લુમ પરફેક્ટ રિઝલ્ટ આપતી નથી. પણ મેજર ટુ હેવી ડિસ્ચાર્જ માટે વેન્ચુરી ફ્લુમ ઇઝ વેરી વેરી યુઝફુલ. અને વેન્ચુરી ફ્લુમ ફ્લોરેટ અથવા તો ડિસ્ચાર્જ ઓપન ચેનલની અંદર, જ્યાં ઓપન ચેનલ ફ્લો એટલે ફ્રી સરફેસ ફ્લો હોય, ત્યાં વપરાય છે. હવે એનો બેઝિક પ્રિન્સિપલ શું છે? તો એનો બેઝિક પ્રિન્સિપલ છે, કાં તો આપણે નેરો થ્રોટ પ્રોવાઈડ કરીએ છીએ, કાં તો રેઝ્ડ ક્રેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું, રેઝ ક્રેસ્ટ અથવા તો એને આપણે કહીએ છીએ હબ. અથવા આ પ્રોવાઈડ કરવાથી શું થાય છે? ઇફ વી પ્રોવાઈડ નેરો થ્રોટ ઓર ઇફ વી પ્રોવાઈડ એ રેઝ્ડ ક્રેસ્ટ, દેન હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન વિલ ફોલ. હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન છે એ ફોલ થાય છે, એન્ડ બીકોઝ ઓફ ધેટ ક્રિટિકલ સેક્શન ઇઝ ક્રિએટેડ. હવે આના બેઝ ઉપર ક્રિટિકલ સેક્શન, જો ક્રિટિકલ સેક્શન આપણે હમ્પ ઉપર અથવા રેઝ્ડ ક્રેસ્ટ ઉપર અથવા તો થ્રોટમાં જો ક્રિએટ કરી દઈએ, તો એવી ટાઈપની વેન્ચુરી ફ્લુમને સ્પેશિયલ ફ્લુમ એટલે કે સ્ટેન્ડિંગ વેવ ફ્લુમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને આપણે ફ્રી ફ્લોઈંગ ફ્લુમ એવું પણ કહીએ છીએ. હવે બહુ સિમ્પલ છે કે આપણે જે વસ્તુ જોઈ વેન્ચુરી ફ્લુમમાં, એક અપસ્ટ્રીમ સેક્શન છે જ્યાંથી કન્વર્જન્ટ સ્ટાર્ટ થાય છે, તો એ અપસ્ટ્રીમ સેક્શન ઉપર આપણે ડેપ્થ ઓફ ફ્લો મેઝર કરીએ છીએ, અને બીજી એક થ્રોટ સેક્શન ઉપર ડેપ્થ ઓફ ફ્લો મેઝર કરીએ છીએ. એટલે એક અપસ્ટ્રીમ સેક્શન ઉપર અને એક થ્રોટ સેક્શન ઉપર,
અને એ બંનેનો જે ડિફરન્સ ઓફ ટુ ડેપ્થ છે એ આપણને પ્રિવેલિંગ હેડ આપી દેતો હોય છે. નોર્મલી ઇટ ગિવ્સ અસ અ પ્રિવેલિંગ હેડ. હવે જો એરિયા ઓફ અપસ્ટ્રીમ A1 હોય, એરિયા ઓફ એટ ફ્રોટ ઇઝ A2 હોય અને આપણે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ CD જે નોર્મલી વેન્ચુરી ફ્લો માટે પ્રોવાઇડ કરેલો હોય છે અને ઇફ ઇટ ઇઝ અ સ્મૂથ વન then that coefficient ranges from 0.92 to 1. તો એ કેસમાં આપણે જે ડિસ્ચાર્જ છે સબમર્જ્ડ વેન્ચુરી ફ્લો માટેનો જે ડિસ્ચાર્જ છે that we can calculate with this formula. અને બધા આ ફોર્મ્યુલા નોર્મલી ડિરાઈવ કરેલી છે. સો યુ હેવ ટુ જસ્ટ ગો થ્રુ કે જ્યારે પણ સબમર્જ વેન્ચુરી ફ્લો હોય એટ ધેટ ટાઈમ વી કેન ફાઇન્ડ ડિસ્ચાર્જ લાઈક ક્યુ ઇઝ ઇક્વલ ટુ CD ઇન્ટુ A1 A2 under root of 2gh under root upon under root of A1 square minus A2 square. This is how you can measure. હવે ધારો કે આપણે કટથ્રોટ ફ્લો હોય, કટથ્રોટ જે મેં બતાવી કે જેની અંદર આપણે થ્રોટ પ્રોવાઈડ જ નથી કરતા, અથવા તો સ્ટેન્ડિંગ વેવ ફ્લો છે. સ્ટેન્ડિંગ વેવ ફ્લો નો મીનિંગ શું થયો કે આપણે થ્રોટ ની અંદર ક્રિટિકલ ફ્લો એરાઈવ કરીએ છીએ, બરાબર છે? તો જો થ્રોટ ની અંદર ક્રિટિકલ ફ્લો બની જતો હોય તો એ કેસમાં આપણે એક જ ડેપ્થ મેઝર કરવાની જરૂર છે એન્ડ ધેટ ડેપ્થ ઇઝ અપસ્ટ્રીમ ડેપ્થ એન્ડ યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા ડાયરેક્ટલી 1.7 ઇન્ટુ CD ઇન્ટુ B ઇન્ટુ H રેસ ટુ 3/2 વેર B ઇઝ ધ વિડ્થ એટ થ્રોટ, વિડ્થ એટ થ્રોટ અથવા તો વિડ્થ એટ કટ થ્રોટ. આ કેસમાં અહીંયા ફિગરમાં જુઓ તો યુ કેન યુઝ ધીસ એઝ એ BC. ધેટ ઇઝ વોટ યુ હેવ ટુ યુઝ. ઓકે, તો બેઝડ ઓન ફ્લો કન્ડિશન હે ને, બેઝડ ઓન ફ્લો કન્ડિશન આપણે વેન્ચુરી ફ્લુમને ચાર ટાઈપના ડિવાઇડ કરીએ છીએ. 1 ઇઝ કોલ્ડ સબમર્જ વેન્ચુરી ફ્લુમ, તો જેના માટેની ડિસ્ચાર્જ ફોર્મ્યુલા આપણે જોઈ. બીજી છે ફ્રી ફ્લો અથવા તો સ્ટેન્ડિંગ વેવ વેન્ચુરી ફ્લો, કે જેની અંદર વોટ આઈ ટોલ્ડ ઇઝ થ્રોટ વિડ્થ જે છે એને રિડ્યુસ કરી દેવામાં આવે છે સચ ધેટ ક્રિટિકલ ફ્લો સેક્શન ઇઝ ક્રિએટેડ એટ ધ થ્રોટ. એટલે આપણે આ જે થ્રોટની વિડ્થ છે ધીસ વિડ્થ વી આર રિડ્યુસિંગ ટુ સચ એન એક્સટેન્ટ હે ને કે આ જગ્યાએ ક્રિટિકલ ફ્લો ક્રિએટ થાય, થ્રોટની અંદર ક્રિટિકલ ફ્લો ક્રિએટ થઈ જાય તો દેટ ઇન્ડિકેટ્સ કે દેટ ફ્લુમ ઇઝ નોન એઝ ધ સ્ટેન્ડિંગ વેવ ફ્લો. પાર્શિયલ ફ્લુમ, પાર્શિયલ ફ્લુમ એવી છે કે જેની અંદર આપણે સ્ટેન્ડિંગ વેવ ફ્લુમ કરતા થોડુંક ડિફરન્ટ, એટલે વી આર પ્રોવાઇડિંગ ગ્રેટર થ્રોટ લેન્થ, થ્રોટ લેન્થને વધારે વધારી દઈએ છે એન્ડ વી આર રિડ્યુસિંગ કન્વર્જિંગ એન્ડ ડાયવર્જિંગ એંગલ. કન્વર્જિંગ અને ડાયવર્જિંગ એંગલ જો આપણે રિડ્યુસ કરીએ તો ટોટલ લેન્થ ઓફ ફ્લુમ જે છે, ટોટલ લેન્થ ઓફ ફ્લુમ એ ઓછી થઈ જાય એન્ડ ધેટ વિલ લીડ ટુ લોઅર કોસ્ટ. એનાથી આપણી કોસ્ટ જે છે એ લોઅર થઈ જાય છે એન્ડ ઇવન ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ટુ લોઅર વી સમટાઇમ્સ પ્રોવાઇડ ધ કટ થ્રોટ ફ્લુમ વિચ ઇઝ ઓલ્સો ગિવિંગ એ ગુડ રિઝલ્ટ લાઈક સ્ટેન્ડિંગ વેવ ફ્લુમ બાય યુઝિંગ ઓનલી 1 મેઝરમેન્ટ એટ અપસ્ટ્રીમ સાઇડ. વન ડેપ્થ વી કેન મેઝર એટ અપસ્ટ્રીમ સાઇડ એન્ડ વી કેન એપ્લાય ધ ફોર્મ્યુલા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.7 CD ઇન્ટુ બી ઇન્ટુ અંડર H raised to 3/2. So that formula could be used. હવે તમારી સમજણ માટે આ એક ટિપિકલ કટથ્રોટ ફ્લુમ જે છે એના ડાયમેન્શન્સ બતાવેલા છે જેથી તમને એક થોડો બેઝિક આઈડિયા આવી જાય અને આપણને વેન્ચુરી ફ્લુમ શું છે એના વિશે તમામ માહિતી મળે. સો યુ કેન સી હિયર મિનિમમ ડાયમેન્શનમાં એકચ્યુઅલી 3:1 જે આપણો કન્વર્જન્ટ પોર્શન છે સેમ વે ઇટ હેઝ બીન પ્રોવાઇડેડ ધ સ્લોપ. અહીંયા 6:1 નો સ્લોપ છે, 1:6 છે, દેટ ઇઝ ઓલસો પ્રોવાઇડેડ. યુ કેન સી વિડ્થ ઓવર હિયર, યુ કેન સી વિડ્થ ઓવર હિયર. સો વોટ એવર વિડ્થ ઇઝ હિયર એટ અપસ્ટ્રીમ સાઇડ સેમ વિડ્થ હેઝ બીન રિટેઇન્ડ એટ ધ ડાઉનસ્ટ્રીમ સાઇડ. ઓકે, હિયર ઇફ યુ પ્રોવાઇડ 1:6 ઓફ ધ સ્લોપ ટુ ધીસ ડાયવર્જન્ટ પોર્શન ધેન ઇન દેટ કેસ ધ લોસિસ વિલ રિડ્યુસ એન્ડ ઇફ લોસિસ વિલ રિડ્યુસ ધેન સીડી વેલ્યુ, સીડી જે વેલ્યુ છે એ આપણે યુનિટ એટલે 1 જેટલે સુધી મેળવી શકીએ છીએ. ઓનલી થિંગ ઇઝ ધીસ ઓલ સરફેસીસ ઓફ ધીસ વેન્ચુરી ફ્લો ધીસ વુડ બી સ્મૂથ ઇનફ.
ઓકે, હવે આપણે વેન્ચુરી ફ્લુમ વિશે તો જાણી લીધું, એના ચાર ટાઈપ વિશે જાણી લીધું કે ચાર બેઝિક જે ટાઈપ છે, અને પાર્સેલ એક કંપની પણ છે, ધેટ ઇઝ પ્રોડ્યુસિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ વેન્ચુરી ફ્લુમ ઇન અ માસ સ્કેલ. હવે આપણે વેન્ચુરી ફ્લુમ અને વેન્ચુરી મીટર અને ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો, વેન્ચુરી મીટર પૂછ્યું હોય તો આપણે વેન્ચુરી ફ્લુમ વિશે બોલી જતા હોઈએ છીએ. સો ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ યુ કેન સી અહીંયા એક ફિગર આપી છે, અને અગેન એઝ આઈ ટોલ્ડ યુ ધેટ વન ફિગર by which we can very easily understand. Actually, આપણે દેખાતી વસ્તુ જો દેખાય સામે તો આપણે ક્રોસ સેક્શન એના કરતા વધારે ઈઝીલી સમજી શકીએ છીએ. તો આ જે છે એ વેન્ચુરી મીટર છે. તો વેન્ચુરી મીટર જે છે એ વેન્ચુરી ફ્લુમ કરતા ડિફરન્ટ છે. વેન્ચુરી ફ્લુમ એ ઓપન ચેનલ ફ્લો માટે વપરાય છે, જ્યારે વેન્ચુરી મીટર છે એ પાઇપ ફ્લો માટે વપરાય છે. તો બંને મેઝર તો ડિસ્ચાર્જ જ કરે છે અથવા તો ફ્લો રેટ મેઝર કરે છે, બટ ધ થિંગ ઇઝ વેન્ચુરી મીટર ઇઝ યુઝ ફોર પાઇપલાઇન. અને વેન્ચુરી મીટર નાનામાં નાની 5 સેન્ટીમીટર ડાયામીટરની પાઇપલાઇન થી માંડીને મોટી 6-6 મીટર સુધીની પાઇપલાઇનમાં યુઝ કરી શકાય છે. બરોબર, 5 સેન્ટીમીટર ડાયામીટર વાળી જયારે પાઇપલાઇનમાં યુઝ કરીએ ત્યારે વેન્ચુરી મીટર નોર્મલી બ્રાસ અથવા તો એવી કોઈ મેટલમાંથી એલોયમાંથી બનાવવામાં આવતો હોય છે. 6 મીટર આટલી મોટી લાર્જર પાઇપની અંદર જયારે આપણે યુઝ કરતા હોઈએ તો એનો કન્વર્જિંગ કોન અને ડાયવર્જિંગ કોન, કન્વર્જિંગ અને ડાયવર્જિંગ કોન એ કોન્ક્રીટ નો બનાવવામાં આવતો હોય અથવા તો મેસનરી નો બનાવવામાં આવતો હોય. ખાલી જે થ્રોટ સેક્શન છે ધેટ ઇઝ મેન્યુફેક્ચર્ડ બાય યુઝિંગ ધ બ્રાસ ઓર સમ એલોય. ઓકે, હવે વેન્ચુરી મીટર જે છે એ વેન્ચુરી ફ્લુમ કરતા બીજી એક રીતે, ઇન કોન્ટ્રારી ટુ ધેટ, સ્મોલ મેઝરમેન્ટ ઓફ ડિસ્ચાર્જ માટે પણ વેન્ચુરી મીટર વાપરી શકાય છે. જ્યારે વેન્ચુરી ફ્લુમ છે એ સ્મોલ મેઝરમેન્ટ ઓફ ડિસ્ચાર્જ માપી શકતી નથી અથવા તો એક્યુરેટ મેઝરમેન્ટ એના મળતા નથી. ઓકે, અનધર ડિફરન્સ, આ જે ત્રણ મેજર પોર્શન હતા જે વેન્ચુરી ફ્લુમમાં પણ હતા અને વેન્ચુરી મીટરમાં પણ છે, કન્વર્જિંગ સેક્શન, ડાયવર્જિંગ સેક્શન અને થ્રો, ત્રણે ત્રણ પોર્શન. તો કન્વર્જિંગ સેક્શનનો એંગલ જે છે વેન્ચુરી મીટરમાં 20° to 23° છે. આપણે વેન્ચુરી ફ્લુમમાં કન્વર્જિંગ સેક્શનનો સ્લોપ જોયો તો ધેટ વોઝ 1:3. બરોબર, ડાયવર્જિંગ કોણ જે છે વેન્ચુરી મીટરની અંદર એ 5 to 7° એંગલ હોય છે, એપ્રોક્સિમેટ સોલિડ એંગલ એટલે. તો વેન્ચુરી ફ્લુમની અંદર એ જે સ્લોપ હતો આપણો ધેટ વોઝ 1:6. અને થ્રોટ સેક્શન જે છે, થ્રોટ સેક્શન ધેટ ઇઝ ઓલમોસ્ટ સેમ વેન્ચુરી મીટરની અંદર, આપણે 1/4 to 1/2 ઓફ ધ ડાયામીટર, ઇનકમિંગ ડાયામીટર જેટલો આપણે રાખીએ છીએ. તો વેન્ચુરી ફ્લુમની અંદર પણ, વેન્ચુરી ફ્લુમમાં આપણે ડિઝાઇન કરીએ છીએ કે વિડ્થ, જે વિડ્થનું રિસ્ટ્રિક્શન કરીએ છીએ થ્રોટ લેવલ ઉપર, એને ધેટ વી ડિઝાઇન વિથ ધ સ્પેસિફિક એનર્જી ઇક્વેશન, સ્પેસિફિક એનર્જીનો ફંડામેન્ટલ યુઝ કરીને આપણે વેન્ચુરી ફ્લુમમાં ડિઝાઇન. So this is all what about we can say venturi flume ane venturi meter ena difference vise aplu janvo bahu zaruri chhe, ane I hope ke avay tamne aje venturi flume chhe eno discharge kai rite measure thai chhe, kai kai type ni chhe, ane same way venturi meter eni andar kaya kaya parts chhe, ane kaya kaya different sections chhe, કઈ રીતે ડિસ્ચાર્જ મેઝરમેન્ટ કરે છે, એ બધું જ હવે આપણને જાણકારી મળી ગઈ છે. સો આઈ હોપ બેસ્ટ ઓફ લક ફોર ફેસિંગ ધ ઇન્ટરવ્યુ ઓર રિટન ટેસ્ટ ઇન એની કોમ્પિટિટિવ એક્ઝામ વેર ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ આર બીંગ આસ્ક્ડ. અને ફાઇનલી થેન્ક યુ ટુ ઓલ, કૃષ્ણા એકેડમી તરફથી હું તમને થેન્ક યુ કહું છું. અને એટ ધ સેમ ટાઈમ you can subscribe to our channel, YouTube channel, કે જેની અંદર GPSC સિવિલ એન્જિનિયરિંગ ને લગતા ઘણા બધા વિડીયોઝ મુકેલા છે. તમે આમાં આ જે આપણો સ્માર્ટ વિડીયો છે એ પણ આમાં જુઓ છો. તો you can subscribe to this
You can subscribe to Telegram channel also, which is totally free. અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં રોજ રોજ એમસીક્યુઝ મૂકવામાં આવે છે, મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ, જે તમે આન્સર આપીને તમારું પોતાનું નોલેજ આરામથી ચેક કરી શકો છો, વિચ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી. યુ કેન જોઈન અસ ઓન ઇન્સ્ટાગ્રામ ઓલસો. ઇન્સ્ટાગ્રામ ની ઉપર તમને કૃષ્ણા એકેડમી 28 @KrishnaAcademy28 ઉપર તમે ફોલો જોઈન કરી શકો છો. અને એની અંદર તમને આવનારી જીપીએસસી પરીક્ષાઓ સિવિલ એન્જિનિયરિંગ ને રિલેટેડ એની તમામે તમામ માહિતી મળી જશે, બરાબર છે. યુ કેન ઓલસો ડાઉનલોડ અવર એપ્લિકેશન્સ ફ્રોમ ધ પ્લે સ્ટોર, ગૂગલ પ્લે ઉપરથી તમે કૃષ્ણ જીપીએસસી ક્લાસ ડાઉનલોડ કરી શકો છો. ઓર ફોર એની કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન યુ કેન કોન્ટેક્ટ ઓન ધી નંબર્સ વિચ આર ગિવન ઓવર હિયર, ઓકે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ.